Unit 1 Q for question activities 2 and 3 Work in pairs. It means जोड़ी में कार्य करो. Interview your friends. It means तमारा मित्रों नो interview लो. Write it below. अने नीचे लखो. और नीचे नत लखवानु तमारे तमारे तमारी notebook में लखवानु रहे से. पहला तो आ interview. जे आपने निर्माण करवानु कहे चे. Interview रचवानु कहे चे. नो हेतु सुनचे. तो कहे चे आपने activity one ने आधार. Activity one में पर interview आपेल चे. तो कहे चे के बाड़ों को कोई पर interview था तो कोई पर बाबत ने जोई અને એના જેવી રચના કરી શકે છે કે નહીં એ જોવાનું છે કેમ કે આ જ રીતે આપણે કોઈ પણ ભાષાનો ઉપયોગ કરતા શીખી શકીએ છીએ તો અહીં પણ આ ઇન્ટરવ્યુ એક્ટિવિટી 1 માં આપેલ છે એ પ્રમાણે આપણે ઇન્ટરવ્યુ રચવાનું કહે છે તો અહીં આપણે તમારા મિત્ર તરીકે મિનલને લીધેલ છે અને મિનલનું આપણે ઇન્ટરવ્યુ લેવાના છીએ અને એ ઇન્ટરવ્યુના મોટા ભાગના જે ક્વેશ્ચન છે આપણે સેમાંથી લીધેલા છે તો કે એક્ટિવિટી 1 માંથી લીધેલા છે કે જેથી આપણે ખ્યાલ આવે કે આપણે આ રીતે કેવા કેવા ક્વેશ્ચન પૂછી શકીએ છીએ અને એનો જ ઉપયોગ કરીને આપણે કેવી રીતે કંઈ પણ નિર્માણ કરી શકીએ છીએ હવે આપણે મિનલ બેનનું ઇન્ટરવ્યુ શરૂ કરીએ છીએ તો આપણે પૂછીએ છીએ હેલો મિનલ અથવા તો આપણે કહીએ છીએ હેલો મિનલ વેલકમ ટુ અવર સ્કૂલ કે અમારી સ્કૂલમાં તમારું સ્વાગત છે તો અમારી સ્કૂલમાં તારું સ્વાગત છે તો મિનલ કહે છે હેલો નાઇસ ટુ મીટ યુ હવે ફરી પાછો આપણે પ્રશ્ન પૂછીએ છીએ મિનલ વેર વર યુ બોર્ન તારો જન્મ ક્યાં થયો હતો તો મિનલ કહે છે નખત્રાણા યુ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ કે તારી જન્મ તારીખ શું છે તો કે છે આ વોઝ બોર્ન ઓન 16th મે 2000 કે હું 16 મે 2000 ના રોજ જન્મી હતી ફરી પાછું આપણે પૂછીએ છીએ કેમ કે ઇન્ટરવ્યુ છે ક્વેશ્ચન એન્ડ આન્સર તો હોવાના જ અને આપણે જે યુનિટ ભણી રહ્યા છીએ ક્યુ ફોર ક્વેશ્ચન એન્ડ માં એ શીખવવા માંગે છે કે પ્રશ્ન પૂછો જવાબ મેળવો પ્રશ્ન પૂછો જવાબ મેળવો ઇટ મીન્સ કે પ્રશ્નની રચના કરતા જ શીખવે છે ટેલ મી અબાઉટ યોર હોબી કે તારી હોબી ઇટ મીન્સ તારા શોખ વિશે મને કહે તો શું કહે છે I like dance, sports and music. કે મને like means ગમવું મને dance ગમે છે it means નૃત્ય ગમે છે sports ગમે છે it means રમત ગમે છે and music એટલે સંગીત સાંભળવું યા તો ગાવું ગમે છે સાંભળવાની વાત છે આમ તો મોસ્ટ ઓફ બધાને એ શોખ હોય કે કાનમાં ઇયરફોન બળાવી અને શું કરતા હોય છે તો કે સંગીત સાંભળતા હોય છે music સાંભળતા હોય છે મોટા ભાગનાને આ શોખ હોય છે આ સિવાય તમે આ પ્રકારના ક્વેશ્ચન પણ એડ કરી શકો છો ઇન્ટરવ્યુમાં વોટ ઇઝ યોર ફેવરિટ ગેમ એન્ડ વોટ વિલ યુ બીકમ વેન યુ ગ્રો અપ ઇટ મીન્સ તારી મનપસંદ ગમત શું છે અને તું મોટો થઈ સતત તું મોટી થઈશ ત્યારે તું શું બનીશ બસ આ પ્રકારના ક્વેશ્ચન આપણે એડ કરી શકીએ છીએ અને એમાં મિનલના શું જવાબ હશે એ પણ આપણે એડ કરવાના રહેશે હવે આપણે જે એક્ટિવિટી 2A અને 2B કરવાના છીએ તો એના માટે આપણે WH ક્વેશ્ચન વિશેની થોડી ઘણી ઇન્ફોર્મેશન હોવી જોઈએ અને એના રિલેટેડ આપણે કે કોઈ પણ શબ્દની નીચે જ્યારે અન્ડરલાઈન આપેલ હોય અને એના આધારે જ્યારે WH ક્વેશ્ચનમાં નિર્માણ કરવાનું થતું હોય અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં નિર્માણ કરવાનું થતું હોય ત્યારે આપણે કેવી રીતે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવશું એના રિલેટેડ આપણે ચર્ચા કરવા માટે શરૂઆત કરીએ હુંથી હવે આપણે હુ રિલેટેડ આપણે કેવી રીતે વાક્યનું નિર્માણ કરી શકીએ ઇટ મીન્સ પ્રશ્નાર્થ વાક્યનું નિર્માણ કરી શકીએ એ સમજવા માટે એક આપણે ઉદાહરણ લઈએ અંજુ ડ્રીવ અ બનાના હવે આપણે હુ નો ઉપયોગ કરવાનો હુ ક્યારે ઉપયોગ થશે તો કે જ્યારે કર્તાની નીચે અન્ડરલાઈન આપેલ હશે ત્યારે આપણે હુ નો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવશું તો અહીં અંજુ એ કરતા છે એમ કેમ કહી શકીએ કેમ કે અંજુ અહીં દોરવાની ક્રિયા કરે છે એટલા માટે કરતા એને જ કહે છે કે જે ક્રિયા કરે છે અથવા તો ક્રિયાનો કરનાર એ કરતા અહીં ક્રિયાનો કરનાર મીન બનાના દોરવાની ક્રિયાનો કરનાર કોણ છે તો કે અંજુ છે દેટ્સ વાય આપણે અંજુની નીચે અન્ડરલાઈન છે તો હુ થી પ્રશ્ન બનાવશું અહીં માત્ર અંજુની નીચે હુ અને પછી ડ્રીવ નું ડ્રીવ અ બનાના નું અ બનાના અને જ્યાં ફૂલ સ્ટોપ છે ફૂલ સ્ટોપ ની જગ્યાએ શું મૂકી દેશું ક્વેશ્ચન માં બસ આપણે આ રીતે વાક્ય બનાવવાનું રહેશે જોઈ શકો છો અંજુની જગ્યાએ હુ ડ્રીવ અ બનાના તો હવે આ રિલેટેડ અથવા તો આજે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું એના આધારે આપણે એની વાક્ય રચના કહીએ તો હુ પ્લસ એવી શું છે તો કે ઓક્ઝિલરી વર્બ જેને સહાયકારક ક્રિયાપદ કહીએ છીએ હવે ઓક્ઝિલરી વર્બમાં બે ભાગ પડે છે એક તો હેલ્પિંગ વર્બ અને બીજા છે મોડલ વર્બ હેલ્પિંગ વર્બમાં એમ ઇઝ આર
was, where, have, has, had, do, does, did વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આપણે મોડેલ વર્બમાં can, could, may, might, shall, will, should વગેરેનો સમાવેશ થતો હોય છે. પરંતુ હવે આપણે અહીં જો ચર્ચા કરીએ તો કે અહીં તો આપણે જોયું તો કે ડ્રીવ છે, પણ આપણે બીજા કોઈ તો શબ્દો એવા જોવા મળતા નથી. ઈટ મીન્સ કે આમાં ક્યાંય આપણે ઓક્ઝિલરી વર્બ જોવા મળ્યો નથી. તો એ શું છે? તો કે આ ડ્રીવ છે, દોરવાની ક્રિયા, એ મુખ્ય ક્રિયા છે, એ જોવા મળી. તો ઓક્ઝિલરી વર્બને આધારે આપેલો ત્યારે કેવી રીતે કરવું તેનો પણ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. હવે છે અંજુ વોઝ પ્લેઇંગ ચેસ. તો અહીં તમે જોઈ શકો છો કે વોઝ આપેલ છે. હવે આ વોઝ આપેલ છે તો ઇટ મીન્સ કે આ તો સહાયકારક ક્રિયાપદમાં આવે છે, હેલ્પિંગ વર્બમાં. તો કેવી રીતે બનાવવાનું? સિમ્પલ જ છે. અંજુની જગ્યાએ હું મૂકી વોઝ નું વોઝ, પ્લેઇંગ નું પ્લેઇંગ, ચેસ નું ચેસ અને પ્રશ્નાર્થ ચિહ્ન. બસ આ રીતે હુ વોઝ પ્લેઇંગ ચેસ, ઇટ મીન્સ કોણ ચેસ રમી રહ્યું હતું? તો કે અંજુ. હુ ડ્રીવ અ બનાના, અથવા તો આપણે ક્યાંય બનાના દોરેલું જોયું તો કે હુ ડ્રીવ અ બનાના, કે કોણે એક બનાના દોર્યું? તો કે અંજુએ દોર્યું. તો આપણે જવાબમાં મળે છે. બસ આ રીતે આપણે હુ નો ઉપયોગ કરવાનો રહેશે. બીજા ડબ્લ્યુએચ ક્વેશ્ચન જોઈએ. વોટ, વેર, વેન અને વાય. હવે આ ચારે ચાર ડબ્લ્યુએચ ક્વેશ્ચનને આપણે સાથે જ લઈ લઈએ. હવે સમજી લો કે આ ચારે ચાર કોણ છે? તો કે ટીચર છે. હવે ટીચરને ઊભી થઈ સમસ્યા. હવે આ સમસ્યાનું સમાધાન લેવા માટે ક્યાં જાય છે? તો કે પ્રિન્સિપલ સર પાસે જાય છે. અહીં એવી ઓક્ઝિલરી વર્બ એ કોણ છે? આપણા પ્રિન્સિપલ સર છે. અને પ્રિન્સિપલ સરના રૂપો કેટલા છે? હજાર. કે છે ને હરિતારા નામ છે હજાર, તેમ પ્રિન્સિપલ સરના નામો પણ હજાર છે. કયા કયા છે એની ચર્ચા આપણે કરતા રહીશું. હવે આ પ્રિન્સિપલ સર પણ આ સમસ્યાનું સમાધાન લઈ શકતા નથી. તો ક્યાં જશે? તો કે હવે જશે ટ્રસ્ટી પાસે. ટ્રસ્ટી એટલે એ સ્કૂલના કરતા હર્તા, ઇટ મીન્સ સબ્જેક્ટ. તો બધા એ ટીચર અને ટીચરની સાથે પ્રિન્સિપલ સર, બધા ક્યાં જાય છે? ટીચર, પ્રિન્સિપલ સર એ બધા ટ્રસ્ટીની પાસે જાય છે. ઇટ મીન્સ સબ્જેક્ટ, સબ્જેક્ટ મીન્સ કરતા. હવે ત્યાંથી આવી ગયું એ સમસ્યાનું સમાધાન. હવે સમસ્યાનું સમાધાન આવી જતા એ સમસ્યા તમને ખ્યાલ હોય કોના રિલેટેડ હોય? સ્કૂલમાં છે બાળક રિલેટેડ હોય. તો એ ત્રણે ત્રણ, ટીચર, પ્રિન્સિપલ સર અને સાથે સાથે ટ્રસ્ટી, બધા ક્યાં જાય છે? તો કે બાળકો પાસે જાય છે. તો હવે કોણ આવ્યા? આપણા વર્બ, વર્બ અર્થાત ક્રિયાપદ. ક્રિયાપદ એટલે બાળક, જે બાળક કન્ટિન્યુ ક્રિયા જ કરતું હોય. આજુબાજુ જોવાનું, લખવાનું, ડાફોડિયા મારવાનું, આ કન્ટિન્યુ ક્રિયા જ કરતું હોય, એટલા માટે બાળકને નામ આપી દીધું આપણે વર્બ. અને પછી મેં ઓબ્જેક્ટ એડ કરેલ નથી, કેમ કે ઓબ્જેક્ટ રિલેટેડ તો વર્ડ થી ક્વેશ્ચન બને છે, એટલે આપણે ડાયરેક્ટ એડ કરી દઈએ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. અને વધારાના જે શબ્દો હશે એ શબ્દો આવી જશે અને પ્રશ્નાર્થ ચિહ્ન. કદાચ વધારાના શબ્દો ત્યાં હોય પણ ખરા અને ન પણ હોય, એટલા માટે અહીં એડ કરો યા ન કરો ડઝન્ટ મેટર. અને ડાયરેક્ટ આપણે શું મૂકી દીધું? ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધેલ છે. તો હવે આપણે આ બધાના રિલેટેડ એક એક ક્વેશ્ચન બનાવવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આપણે આનું એક્ઝામ્પલ જોઈશું નહીં, કેમ કે તમને આવતું જ નથી. આમ તો જોવા જઈએ તો ટુ અથવા તો બીકોઝ યા તો ધેરફોર થી લઈને કોઈ ક્વેશ્ચન ની અંડરલાઈન આપેલ હોય ત્યારે આપણે વાય થી ક્વેશ્ચન બનાવતા હોઈએ છીએ, કે જે તમને નવમા અને દસમા ધોરણમાં પૂછાય છે. હવે જોઈએ પહેલા વોટ થી ક્વેશ્ચન, કે વોટ થી ક્યારે ક્વેશ્ચન બનશે? તો કે ક્રિયાપદ પાછળ આપેલ શબ્દ. હા, ક્રિયાપદ એટલે રાજા શું બનશે આપણું અહીં? સબ્જેક્ટ. ડ્રીવ શું બનશે? વર્બ. કેમ કે રાજા દોરવાની ક્રિયા કરી, એટલા માટે દોર્યું. ભાઈ શું દોર્યું? તો કે બનાના. ઇટ મીન્સ કે ક્રિયાપદને લઈને શું થી પ્રશ્ન પૂછતા આપણે શું મળશે? તો કે કર્મ મળશે. અને કર્મની નીચે જ્યારે અંડરલાઈન હશે એટલે આપણે શેનાથી ક્વેશ્ચન બનાવીશું? વોટ થી પ્રશ્ન બનાવીશું. ચાલો એ તો નક્કી થઈ ગયું કે બનાનાને લઈને આપણે વોટ થી ક્વેશ્ચન બનાવવાનો છે. પહેલા નક્કી કરી દઈએ કે અંડરલાઈન આપેલ છે એને આપણે કયા ડબ્લ્યુએચ ક્વેશ્ચનનો ઉપયોગ કરીને બનાવવાનું છે. એટ સ્કૂલ કીધું છે. એટ સ્કૂલ, સ્કૂલે શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. તો સ્થળની નીચે જ્યારે અંડરલાઈન હોય અથવા સ્થળ સૂચક શબ્દની નીચે અંડરલાઈન હોય ત્યારે આપણે શેનાથી બનાવીએ છીએ પ્રશ્ન? વેર, કે જેનો અર્થ થાય છે ક્યાં, એ સ્થળ જ દર્શાવે છે. અથવા તો સ્થળ વિશે પ્રશ્ન પૂછવા માટે આપણે વેરથી ક્વેશ્ચન બનાવીશું. ઇન ધ મોર્નિંગ, સવારમાં. સવારમાં ક્યારે? તો કે સવારમાં. તો શું દર્શાવે છે? સમય. તો સમય રિલેટેડ કોઈ પણ શબ્દ હોય એના નીચે અંડરલાઈન હશે ત્યારે શેનાથી ક્વેશ્ચન બનાવીશું? વેન થી પ્રશ્ન બનાવીશું. તો હવે આપણે એ તો નક્કી કરી દીધું કે શેના આધારે વોટ થી, શેના આધારે વેર થી અને શેના આધારે વેન થી ક્વેશ્ચન બનાવવાના છે. તો હવે આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આપણે ક્વેશ્ચન બનાવીશું. તો પહેલા હવે આપણે જો ઉપર મસ્ત મજાની શું આપેલી છે આપણે અહીં એની વાક્ય રચના આપેલ છે એનો ઉપયોગ કરીશું.
હવે ઉપયોગ કરવા માટે તમને જુઓ તો અહીં કોઈ હેલ્પિંગ વર્બ દેખાય છે મને તો કોઈ હેલ્પિંગ વર્બ નથી દેખાતો જો એમ ઇઝ જો તો હું બોલું છું એ ત્યાં દેખાય છે કે નહીં એમ ઇઝ આર હેવ હેઝ ડુ ડસ ડીડ વોઝ વેર આ કંઈ દેખાય છે ના હજુ પણ છે જો કેન કુડ મે માઈટ મસ્ટ શેલ વિલ શુડ આવું કંઈ દેખાય છે તો ના કંઈ પણ દેખાતું નથી તો આપણે કોની પાસે જવું પડશે તો કે આપણે જવું પડશે બાળકોની પાસે હા એ અહીં પહોંચે આપણે બાળકોની પાસે હવે બાળકો કેવા પ્રકારના છે એના આધારે આપણે ખબર પડશે હવે બાળકો છે ને બહુ તોફાન કરતા હોય તો જો પ્રિન્સિપલ સર છે ને આમ ડોકાચી મારીને જોવે છે જો તમને તરત જ દેખાઈ જશે કેમ કે આપણે કોણ જોઈએ છીએ અત્યારે પ્રિન્સિપલ સર કે પ્રિન્સિપલ સર નું રૂપ કેવું છે અત્યારે એ આપણે જોવાના છે એના આધારે ખ્યાલ આવશે કે આપણે અહીં કયું સહાયકારક ક્રિયાપદ મળશે હવે છે અહીં ડ્યુ નો ઉપયોગ થયેલ છે જો આમ કહીએ તો પ્રિન્સિપલ સર બહુ આમ ગુસ્સામાં છે ને આમ ડોકાચી ઉપાડીને જોતા હોય ને એવું લાગે છે તો એના આધાર જો જોઈએ તો ડ્રો જે ક્રિયાપદ નું કેવું રૂપ છે વી વન છે અને ડી આર ઈ ડબલ્યુ જે ક્રિયાપદ નું કયું રૂપ છે વી ટુ નું રૂપ હવે એ ધ્યાન રાખજો કે જ્યારે ક્રિયાપદ નું વી ટુ નું રૂપ આપેલ હોય ત્યારે પ્રિન્સિપલ સર તરીકે શું છૂટું પડશે ત્યાંથી ડી V2 આપેલ હશે ત્યારે did અર્થાત કે આપણે સહાયકારક ક્રિયાપદ મળી ગયું did હવે did મળી ગયું ઈટ મીન્સ કે ક્લાસરૂમમાં પ્રિન્સિપલ સર હાજર છે તો બાળકો આ ડ્રીવ છે ને V2 અર્થાત કે બાળકો બહુ તોફાની તો હવે પ્રિન્સિપલ સર ક્લાસરૂમમાં હાજર છે તો બાળકો આટલી તોફાની કરશે તો કે ના બાળકો તેના મૂળ સ્વરૂપમાં આવી જશે એમ કહી શકીએ કે એકદમ શાંત થઈ જશે અને શાંત થઈ ગયા એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવી જશે ત્યાં મૂળ રૂપ અર્થાત ડ્રો ડી આર એ ડબલ્યુ બસ હવે આપણે જે પણ માહિતી જોઈતી હતી મેળવી લીધી હવે આપણે અ બનાનાને આધારે શું બનાવવાનું છે પ્રશ્નાર્થ વાક્ય અને આપણે ખ્યાલ છે અ બનાને આધારે બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરવો પડશે વોટ તો વાક્યની શરૂઆતમાં કોઈને પણ પૂછ્યા વગર આજુબાજુ ડાફોડિયા માર્યા વગર શું મૂક્યું વોટ હવે વોટ મૂકી દીધા પછી જો આવી ગયું વોટ પછી આપણે શેની જરૂર છે ઓક્ઝિલરી વર્બ અને ઓક્ઝિલરી વર્બ અર્થાત આપણા પ્રિન્સિપલ સર અને પ્રિન્સિપલ સર તરીકે શું છૂટા પડ્યા અહીંથી ડીડ તો વોટ પછી શું મૂકીશું આપણે ડીડ ચાલો એ પણ મૂકી દીધું વોટ પછી ડીડ હા ભાઈ વોટ પછી ડીડ મૂક્યા પછી આપણે કોની જરૂર છે તો કે ટ્રસ્ટીની કરતા હર્તાની અને ક્યાં મળશે વાક્યની શરૂઆતમાં જે કોણ છે રાજા ચાલો એ પણ મૂકી દીધું વોટ ડીડ રાજા એ પણ આવી ગયા હવે જુઓ વર્બ અર્થાત ક્રિયાપદ ક્રિયાપદ અર્થાત બાળકો અને બાળકો એના મૂળ રૂપમાં એટલે કેમ કે ડીડ અને જો ડ્રીવ નું ડ્રુ મૂકી દઈએ ઇટ મીન્સ વી ટુ જ મૂકી દે તો બે બે ભૂત વાક્યમાં ભેગા થાય નહીં તો આપણે શું મૂકવું પડશે ત્યાં ડી આર એ ડબલ્યુ ડ્રો વોટ ડીડ રાજા ડ્રો અને પાછળ શું બાકી રહેશે હવે જો બનાનાને આધારે અત્યારે આપણે ક્વેશ્ચન બનાવ્યો તો બનાનાને ત્યાં આપણે મૂકીશું નહીં બનાના એઝ અ ક્વેશ્ચન તરીકે ત્યાં મૂકાશે નહીં ઇટ મીન્સ કે એના આધારે ક્વેશ્ચન બનાવીએ છીએ તો એ બનાનાને ત્યાં મૂકીશું નહીં એટલે એના પછીનું જે છે એટ સ્કૂલ એડ કરીશું ઇન ધ મોર્નિંગ એડ કરીશું અને પછી મૂકીશું પ્રશ્નાર્થ ચિહ્ન ઓકે તો આ રીતે આપણે અ બનાનાને આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવી દીધેલ છે પેલા રબ કરી દઈએ એના પછી આપણે બનાવીએ એટ સ્કૂલને આધારે ક્વેશ્ચન હવે એટ સ્કૂલ તમને ખ્યાલ જ છે સ્થળ દર્શાવે છે અને સ્થળ રિલેટેડ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે શેનો ઉપયોગ કરીશું વેર તો વાક્યની શરૂઆતમાં શું મૂકીશું પહેલા વેર કોઈને પણ પૂછ્યા વગર મૂકી દીધું વેર હવે વેર પછી પણ જો શું જોઈએ છે આપણે ઓક્ઝિલરી વર્બ અને આપણે ખબર છે કે પેલા પણ ડીડ નો ઉપયોગ કરો હજુ પણ એ જ ઉપયોગ થવાનો છે કેમ કે ક્રિયાપદ નું અહીં વી ટુ નું રૂપ જ છે તો વેર પછી શું મૂક્યું ડીડ ઓકે પ્રિન્સિપલ સર આવી ગયા ઓકે પ્રિન્સિપલ સર પછી શું જોઈએ છીએ આપણે ટ્રસ્ટી અને ટ્રસ્ટી તરીકે કોણ છે અત્યારે રાજા તો વેર ડીડ રાજા એના પછી આપણે વર્બ જોઈએ છે ડીડ હોવાથી મીન્સ પ્રિન્સિપલ સર ક્લાસરૂમમાં હોવાથી અહીં બાળકોનું કેવું રૂપ થઈ જશે મૂળ રૂપ ઇટ મીન્સ ડ્રો વેર ડીડ રાજા ડ્રો ઓકે ચાલો પછી હવે આપણે અ બનાનાને લઈને અત્યારે ક્વેશ્ચન બનાવેલ નથી એટલે શું કરી દઈશું એ લખી દઈશું અ બનાના વેર ડીડ રાજા ડ્રો અ બનાના તમે આખું બનાના લખી દેજો પછી જો એટ સ્કૂલ ને આધારે હવે ક્વેશ્ચન બનાવ્યો એટલે આપણે એટ સ્કૂલ એ વાક્યમાં લખીશું નહીં જ્યારે વેર થી ક્વેશ્ચન બનાવ્યો ત્યારે એ જેને આધારે બનાવ્યો એને આપણે લખીશું નહીં પણ ઇન ધ મોર્નિંગ આપણે અહીં એડ કરીશું ઇન ધ મોર્નિંગ ચાલો
અને પ્રશ્નાર્થ ચિહ્ન તો આ આપણે અત્યારે સેના આધારે બનાવ્યો વેર ને આધારે ક્વેશ્ચન હવે આપણે બનાવીએ વેન ને આધારે ક્વેશ્ચન ખ્યાલ છે ને વેન ને આધારે ક્વેશ્ચન સેનાથી બનશે તો કે સમય સૂચક શબ્દ આપેલ છે એના આધારે સમય સૂચક શબ્દ કયું છે ઇન ધ મોર્નિંગ માં ઇન ધ મોર્નિંગ સમય સૂચક શબ્દ છે તો વેન ઓકે ચાલો વાક્યની શરૂઆતમાં શું મૂકી દેશું આપણે When again આપણે પ્રિન્સિપલ સર ની જરૂર છે તો પ્રિન્સિપલ સર તરીકે ડીડ અને પછી સબ્જેક્ટ ઇટ મીન્સ ટ્રસ્ટી તરીકે વાક્યની શરૂઆતમાં આપેલો શબ્દ એટલે રાજા તો વેન ડીડ રાજા પછી બાળકનું મૂળ રૂપ કેમ કે વર્બ છે ડ્રો ડ્રીવ નું શું થઈ જશે ડ્રો વેન ડીડ રાજા ડ્રો અ લખી દઈએ પાછું એમ ના એમ બનાના એટ સ્કૂલ અને પછી ઇન ધ મોર્નિંગ ને આધારે પ્રશ્ન બનાવ્યો એટલે એ લખીશું નહીં અને પ્રશ્નાર્થ ચિહ્ન તો બસ આ રીતે આપણે વોટ વેર અને વેન નો ઉપયોગ કરવાનો છે વાય નું પણ આ જ છે કે વેન ની જગ્યાએ આપણે શું મૂકી દીધું અથવા તો જે પણ છે નીચે તો એનો વાય વાય પછી પણ સહાયકારક ક્રિયાપદ જોઈશે સહાયકારક ક્રિયાપદ પછી પણ આપણે ટ્રસ્ટી જોઈશે અને ટ્રસ્ટી પછી પણ આપણે ક્રિયાપદનું જે પણ રૂપ હશે એ મૂકવાનું રહેશે અને એ ટુ ને લઈને અથવા તો બીકોઝ ને લઈને જે અન્ડરલાઈન હશે એ પાર્ટ આપણે જે તે ક્વેશ્ચન માં લખવાનો રહેશે નહીં હવે જોઈએ વિચ હાઉ મેની અને હાઉ મચ હવે જ્યારે વિચ હાઉ મેની ને હાઉ મચ ને અલગ કેમ પાડ્યા તો કે એની વોટ વેર વેન અને વેર એ વાક્ય રચનાથી અલગ વાક્ય રચના પડે છે એટલા માટે અહીં પણ એવું જોઈએ છે કે વિચ હાઉ મચ હાઉ મેની એ બધા શું છે તો કે એ પણ ટીચર છે એને પણ સમસ્યા આવે છે હવે સમસ્યા આવતા કોની પાસે જશે સમસ્યાના સમાધાન માટે તો કે પ્રિન્સિપલ સર પાસે હવે જેવા એ પ્રિન્સિપલ સર ની ઓફિસ પાસે પહોંચે છે અને ખ્યાલ આવે છે કે પ્રિન્સિપલ સર છે નહીં તો ત્યાં જ માસી કામ કરતા દેખાય છે તો માસી ને કહે છે કે માસી અહીંયા આવો તો હવે અમને પ્રિન્સિપલ સર નું કામ છે પ્રિન્સિપલ સર છે નહીં તો પ્રિન્સિપલ સર આવે ત્યારે અમને જાણ કરજો તો જો અહીં એક નવા મેમ્બર ની એન્ટ્રી થઈ છે અને કોણ છે માસી અને માસી ને આપણે શું કહેવાનું છે તો કે નાઉન હા કે વિચ હાઉ મચ અને હાઉ મેની પછી શું શેની જરૂર રહેશે તો કે નાઉન ની અને નાઉન એટલે માસી હવે માસી ની સાથે આવી ચર્ચા કરતા જોઈએ છીએ એવામાં કોણ આવે છે પ્રિન્સિપલ સર હા તો એના પછી આપણી જે પણ વાક્ય રચના આગળની હતી ને એના આવીએ છે તો પ્રિન્સિપલ સર આવે છે એમની સાથે વાત થાય છે સમસ્યાનું સમાધાન નીકળતું નથી તો કોની પાસે જશે ટ્રસ્ટી પાસે એ કોણ હોય તો કે સ્કૂલના કરતા ને હરતા કરતા હરતા ના સંદર્ભમાં જોઈએ તો સબ્જેક્ટ તો હવે પછી સમાધાન જે કઈ પણ સમસ્યા હતી એ સમસ્યાનું નીકળ્યું સમાધાન એ સમાધાન નીકળ્યા પછી બાળકો રિલેટેડ સમસ્યા હતી તો કોની પાસે જાય છે બાળકોની પાસે અર્થાત વર્બ હા હવે પછી આપણે એ વર્બ રિલેટેડ પછી આપણે જે પણ બાકી રહે છે ઇટ મીન્સ નામ ઓક્ઝિલરી વર્બ સબ્જેક્ટ અને વર્બ પછી બાકી રહેતા કોઈ પણ ઓબ્જેક્ટ હોય અધર વર્ડ્સ હોય એ કંઈ પણ મૂકી દીધા પછી શું મૂકીશું આપણે પ્રશ્નાર્થ છે તો આ હતી વિચ હાઉ મેની અને હાઉ મચ ની વાક્ય રચના કે વિચ હાઉ મેની અને હાઉ મચ એ ટીચર છે એને સમસ્યા ઉદ્ભવતા એ કોની પાસે જાય છે તો કે પ્રિન્સિપલ સર પાસે પણ પ્રિન્સિપલ સર હોતા નથી પણ કોણ હોય છે માસી એટલે માસીની સાથે પોતાની માસીની વાતચીત કરીને આવે છે કે પ્રિન્સિપલ સર આવે તમને કહેજો એટલામાં જ પ્રિન્સિપલ સરની એન્ટ્રી થઈ ઇટ મીન્સ એવી એટલે ઓક્ઝિલરી વર્બ સહાયકારક ક્રિયાપદ તો પ્રિન્સિપલ સર એ સમસ્યાનું સમાધાન કરી શકતા નથી તો કોની પાસે જાય છે તો કે ટ્રસ્ટી પાસે કરતા હરતા ઇટ મીન્સ કોણ આવે છે સબ્જેક્ટ આવે છે તો ધ્યાન રાખજો કે વિચ હાઉ મેની હાઉ મચ માં પછી માસી માસી પછી પ્રિન્સિપલ સર પછી કોણ આવશે ટ્રસ્ટી ટ્રસ્ટી પછી એ બધા બાળકો પાસે જાય છે ને બાળકો એટલે વર્બ અને પછી કંઈ પણ બાકી હોય એને આપણે ત્યાં એડ કરી દઈશું અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન અહીં ઓબીજે ઇટ મીન્સ ઓબ્જેક્ટ ઇટ મીન્સ કર્મ તો હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આપણે એને કન્વર્ટ કરીશું એક્ઝામ્પલ છે રાજા બોટ અ પિંક કાઈટ રાજા એ કેવો કાઈટ ખરીદ્યો કેવો પતંગ ખરીદ્યો તો કે પિંક કલરનો ગુલાબી કલરનો પતંગ ખરીદે છે રાજાભાઈ તો હવે અહીં જો આપણે આને કેવી રીતે બનાવીએ જો ભાઈ રાજા
એ સબ્જેક્ટ બને છે રાજાએ શું કર્યું તો કે રાજાએ કાર્ય કર્યું ખરીદવાનું ઇટ મીન્સ ખરીદવાની ક્રિયા થઈ ગઈ છે પૂરી રાજાભાઈએ ખરીદવાની ક્રિયા કરી પણ શું તો કે પિંક કલરનું કાઈટ જો હવે આખાની નીચે અન્ડરલાઈન હોત ને તો આપણે શેનાથી ક્વેશ્ચન બનાવત તો એ આપણે બનાવત વોટ થી ક્વેશ્ચન પણ આખાની નીચે અન્ડરલાઈન છે નહીં માત્ર શેના નીચે અન્ડરલાઈન છે તો કે કાઈટની નીચે સોરી પિંકની નીચે છે અને પિંક શું બને છે જોજો પતંગ ખરીદ્યું ખરીદ્યું પતંગ કેવું પતંગ તો કે પિંક આ કેવું કેવી કેવો હવે એ શબ્દની નીચે જ્યારે અન્ડરલાઈન હોય ને તો આપણે શેનાથી બનાવશું પ્રશ્ન તો કે વીજથી ક્વેશ્ચન બનાવશું તો એ નક્કી થઈ જતા આપણે શું મૂકીશું પહેલા અહીં વાક્યની શરૂઆતમાં વીજ મૂકી દઈએ ચાલો વીજ આવી ગયો હવે આપણે કોની જરૂર પડશે માસીની પણ માસી કોણ છે ભાઈ અહીં નાઉન તો કહી દીધું તો કે જેની નીચે અન્ડરલાઈન છે ઇટ મીન્સ કે એડજેક્ટિવ જે છે પિંક હવે કયા કેના સેના અર્થમાં વધારો કરે છે તો કે કાઈટના અર્થમાં તો અહીં કાઈટ શું બનશે માસી બનશે તો કાઈટ તો વીજ કાઈટ હવે માસી પછી આપણે જોઈશે કોણ છે એ વી ઓક્ઝિલરી વર્બ અર્થાત કે પ્રિન્સિપલ સર પણ જુઓ તો તમને દેખાય છે ઓક્ઝિલરી વર્બ જુઓ તો જુઓ ડોકા છુપાડે છે ઇટ મીન્સ કે આપણે એ પ્રિન્સિપલ સર લેવા માટે કોની પાસે જવું પડશે બાળકો પાસે બાળકોમાં હવે જુઓ કે વી1 નું રૂપ છે વી2 નું રૂપ છે કે કયું રૂપ આપેલ છે તો કેવી રીતે ખબર પડશે આપણે તો કે બાય બી યુ વાય એ વી1 છે જ્યારે બી ઓ યુ જી એચ ટી એ શું આપેલ છે વી2 છે જો વી2 છે તો સહાયકારક ક્રિયાપદ તરીકે શું છૂટું પડે ડીડ તો મળી ગયા ને પ્રિન્સિપલ સર હા તો હવે ધ્યાન રાખીએ કે હવે જો આપણે અહીં પ્રિન્સિપલ સર મૂકી દીધા છે ડીડ તો બાળકો કેવા થઈ જશે મૂળ રૂપ થઈ જશે ઇટ મીન્સ કે હવે આપણે પાછળ જ્યારે વર્બ મૂકવાનું હશે ત્યાં બોટ મૂકીશું નહીં બોટની જગ્યાએ શું મૂકીશું એનું વી1 બાય મૂકીશું એટલા માટે તમારે વી1 વી2 અને વી3 ના રૂપો આવડવા ખૂબ જ જરૂરી છે ચલો આપણે ક્યાં પહોંચ્યા પહેલા આ વીજ ક્લિયર માસી ક્લિયર પ્રિન્સિપલ સર ક્લિયર હવે આવ્યા આપણે ટ્રસ્ટી પાસે ને ટ્રસ્ટી એટલે વાક્યની શરૂઆતમાં આપેલો શબ્દ કોણ છે રાજા તો શું મૂકી દઈએ હવે આપણે ત્યાં રાજા જો વચ્ચે હોવા છતાં પણ મેં કેપિટલ લેટર કરેલ છે કેમ તો કે રાજા એ પ્રોપર નાઉન છે અને પ્રોપર નાઉન હંમેશા કેપિટલ લેટરમાં હોય છે વિચ કાઇટ ડીડ રાજા ઓકે ધેન આફ્ટર હા વધે શું છે જુઓ તો રાજા આવી ગયું બાય આવી ગયું અ પિંક એ પિંક ને રિલેટેડ તો ક્વેશ્ચન બનાવીએ છીએ કાઈટ પણ આવી જાય છે કાઈ જ વધતું નથી વિચ કાઈટ ડીડ રાજા વધે છે વધે છે હા બોટ બોટ નું શું કરી દેશું આપણે જો અહીં વર્બ પાસે પહોંચ્યા કેમ કે હજુ આ રાજા આપણે ક્લિયર કરે છે ઇટ મીન્સ કે હજુ આપણે ટ્રસ્ટી પાસે પહોંચ્યા છીએ હજુ અહીં પહોંચ્યા નથી એટલે હવે રાજા પછી આપણે બોટ મૂકી દઈએ તો કે ના ડીડ હોવાથી પ્રિન્સિપલ સર હોવાથી બાળકો કેવા રૂપમાં રહેશે મૂળ રૂપમાં કેમ કે પ્રિન્સિપલ સર ના બીજા પણ રૂપો છે પરંતુ જ્યારે ડીડ ડુ અને ડઝ હશે ત્યારે જ એકદમ પ્રિન્સિપલ સર ગુસ્સામાં હશે તપેલા હશે ત્યારે જ એ બાળકોનું કેવું રૂપ કરવાનું રહેશે મૂળ રૂપ કરવાનું રહેશે બાય અને પછી પ્રશ્નાર્થ છે તો વિચ કાઇટ ડીડ રાજા બાય તો આપણે વિચ નો ઉપયોગ અહીં કર્યો હવે અહીં હાઉ મચ એ હાઉ મેની બંને માંથી એક નો ઉપયોગ આપણે જોઈ અને પછી આપણે એક્ટિવિટી 2A અને 2B તરફ આગળ વધીએ હવે એ ખબર પડી ગઈ કે આપણે અહીં એઝ અ સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ છૂટું પડે છે અને ડીડ છૂટું પડ્યું એટલે આપણે અહીં ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે મૂળ રૂપ એટલે બાય હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ રાજા ડ્રેન્ક સમ મિલ્ક રાજાએ થોડુંક દૂધ પીધું તો એના સંદર્ભમાં જો રાજા શું બને છે સબ્જેક્ટ રાજાએ કઈ ક્રિયા કરી પીવાની ધેટ્સ વાય ડ્રેન્ક ઇઝ વર્બ ઓકે ધેન રાજાએ પીધું શું પીધું થોડુંક દૂધ પીધું તો એ શું બની જશે આપણું ઓબ્જેક્ટ પીધું પીધું શું પીધું શુંથી જવાબ મળ્યું થોડુંક દૂધ પીધું હવે જો આ મિલ્ક મિલ્કના અર્થમાં વધારો કરતો શબ્દ સમ પીધું શું પીધું થોડુંક દૂધ પીધું એડજેક્ટિવ તો બને છે પણ સાથે સાથે થોડુંક અને વધારાના સંદર્ભમાં છે કેટલું પીધું તો કે થોડું પીધું તો કેટલાથી જવાબ મળે છે ઇટ મીન્સ કેટલુંથી જવાબ મળે છે અર્થાત હાઉ મચ કેમ કે આપણે મિલ્કને એક બે ત્રણ ચાર પાંચ એમ ગણી શકતા નથી કે મને એક મિલ્ક આપ મને બે મિલ્ક આપ એવું કહેતા નથી તો એ આધારે જોવાનું
જો અહીં આપણે બીજો કોઈ એવો શબ્દ આપેલો હોત તો આપણે શું કરત હાઉ મેની એવું લખી દેત પરંતુ અહીં શું છે મિલ્ક આપેલ છે જેને આપણે 1 2 3 એવું ગણી શકતા નથી ધેટ્સ વાય આપણે સેનાથી ક્વેશ્ચન બનાવશું હાઉ મચ થી ક્વેશ્ચન બનાવશું પણ કેવી રીતે અહીંથી સ્ટાર્ટ કરી દઈએ તો પહેલા આપણે હાઉ મચ મૂકી દઈએ કેમ કે આપણે મિલ્ક ને ગણી શકતા નથી તો હાઉ Again the same mistake. Okay, how much? ओके हाउ मच આવી ગયા પછી પણ આપણે કોણ જોઈએ છીએ માસી અને માસી કોણ છે અગેન ધ સેમ પ્રોસેસ સમ ની પાછળ આપેલ જે શબ્દ છે એ શું બનશે આપડા માસી તો અહીં મિલ્ક શું બનવાના છે આપડા માસી બેન હાઉ મચ મિલ્ક એ મિલ્ક પછી હવે જોઈએ છીએ આપણે પ્રિન્સિપલ સર અને પ્રિન્સિપલ સર કયા મળે આપણે અહીં ડીડ તો શું મૂકીશું હાઉ મચ મિલ્ક ડીડ ઓકે એ પણ આવી ગયા હવે આપણે જોઈએ છીએ સબ્જેક્ટ અર્થાત કે ટ્રસ્ટી એ કોણ છે ટ્રસ્ટી આ વાક્ય છે રાજા તો મૂકી દેશું રાજા હવે એના પછી ક્યાં પહોંચ્યા સબ્જેક્ટ પછી વર્બ પાસે અને વર્બ છે અહીં ડ્રેન્ક હવે ડ્રેન્ક હોવાથી તમને ખ્યાલ જ છે કે ડ્રેન્ક એ વી2 છે તો ડીડ છૂટું પડ્યું અને વી2 કોનું છે તો કે એ ડ્રિંક નું વી2 છે એટલા માટે હવે આપણે શું મૂકી દેશું અહીં આપણે ડ્રિંક મૂકી દઈએ તો કે હાઉ મચ મિલ્ક ડીડ રાજા ડ્રિંક પછી કાઈ વધતું નથી એટલે પ્રશ્નાર્થ છે તો આ રીતે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના રહે છે તો હવે આપણે એક્ટિવિટી જોઈએ અને એમાંથી હું હાફ જ એક્ટિવિટી કરાવીશ બીજી એક્ટિવિટી તમારે તમારી જાતે કરવાની રહેશે એક્ટિવિટી 2A હવે અગાઉ આપણે જે ગ્રામેટિકલ પોઈન્ટની ચર્ચા કરી એ ગ્રામેટિકલ પોઈન્ટ અહીં આપણે કામ લખવાનું છે શું કહે છે એક્ટિવિટી 2A રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી ઈટ મીન્સ ધ્યાનપૂર્વક જે પણ સેન્ટેન્સો આપેલા છે વાક્યો આપેલા છે એને ધ્યાનપૂર્વક વાંચો રીડ ધ ક્વેશ્ચન્સ જે નીચે આપણે દેખાય છે ને એ ક્વેશ્ચન ને પણ વાંચવાનું કહે છે એન્ડ માર્ક રાઈટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ કે માર્ક રાઈટ કરવાનું છે બધા જ પ્રશ્નોને પણ કેવા બધા પ્રશ્નોને ધેટ કે જે આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ કે આ સ્ટેટમેન્ટમાં જે જવાબ પૂરો પાડતા હોય એવા સામે રાઈટ કરવાનું રહેશે તો હવે કેવી રીતે કહેવા માંગે છે તો ચાલો એ શરૂઆત કરી દઈએ હવે છે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડે કે સુનિતા વિલિયમ્સ સ્પેસમાં 36 દિવસ રોકાયા હતા તો હવે જો કે છે વેર ડીડ સી સ્ટે તેઓ ક્યાં રોકાયા હતા તો જવાબ મળે છે હા શું મળે છે ઇન ધ સ્પેસ તો આન્સર એ પણ રાઈટ છે કેમ કે હવે આ જે આન્સર છે એનો સોરી આ જે પ્રશ્ન છે એનો જવાબ ક્યાં મળે છે એ સ્ટેટમેન્ટમાં મળે છે મીન્સ એ વાક્યમાં મળે છે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ કોણ સ્પેસમાં રોકાયા હતા જુઓ તો જવાબ મળે છે કોણ રોકાયા તો કે સુનિતા વિલિયમ્સ હા જવાબ મળે છે પ્રશ્નનો ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ ઇટ મીન્સ કે ફોર હાઉ મેની ડેઝ કેટલા દિવસ ડીડ સી સ્ટે તેઓ રોકાયા હતા ઇન ધ સ્પેસ ઇટ મીન્સ સ્પેસમાં અવકાશમાં કેટલા દિવસ સુધી રોકાયા હતા તો કે ફોર 36 ડેઝ તો એ પણ મળે છે એટલે એને પણ કરી દઈએ રાઈટ હવે છે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ ઇટ મીન્સ કે હવે થિયેટરને સૌપ્રથમ અથવા થિયેટરને સૌપ્રથમ ધાર્મિક દ્રષ્ટિ રિલિજિયસ વ્યૂઝ એટલે વ્યૂ એટલે ધાર્મિક દ્રષ્ટિકોણના ભાગરૂપે એટલે ધ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ એટલે ધાર્મિક દ્રષ્ટિકોણના ભાગરૂપે થિયેટરને સૌપ્રથમ ક્યાં વિકસાવવામાં આવ્યો હતો ગ્રીસમાં વિકસાવવામાં આવ્યો હતો તો હવે જો આ બધા જે પ્રશ્નો છે હવે એ બધા પ્રશ્નોનો એ આ સ્ટેટમેન્ટમાં જવાબ મળે છે કે નહીં એ જોઈએ વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ હા ગ્રીસમાં શું ડેવલપ પામ્યું તો કે ધ થિયેટર ઓકે જવાબ મળ્યો એટલા માટે આન્સર આવશે હા એ રાઈટ કરીશું ઓપ્શન બી વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ હા હવે જુઓ કે આ બી નંબરનો જે પ્રશ્ન છે એનો જવાબ ત્યાં મળે છે વાય શા માટે વોઝ ધ થિયેટર ડેવલપ કે થિયેટરને શા માટે વિકસાવવામાં આવ્યું હતું તો કે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ કે જુઓ સમજી લે આપણે વાયની આગળ ચર્ચા કરીને હવે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ આની નીચે જ્યારે અન્ડરલાઈન હોય ને તો આપણે શેનાથી પ્રશ્ન બનાવી શકીએ વાય થી ક્વેશ્ચન બનાવી શકીએ એટલે આ પણ રાઈટ છે વેર ડીડ ધ ફર્સ્ટ
थिएटर डेवलप वेर એટલે ક્યાં જો કદાચ આપણે ઇન ગ્રીસ એના નીચે અન્ડરલાઈન હોત ને તો આપણે સેનાથી ક્વેશ્ચન બનાવત વેર થી ક્વેશ્ચન બનાવત તો વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ તો ક્યાં ડેવલપ થયું હતું તો કે ગ્રીસ માં એટલે ઓપ્શન સી પણ કરેક્ટ છે ચાલો હવે જોઈએ આગળ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625 लंडन न्यूज़पेपर જે છેલ્લા પેજમાં છપાવવામાં આવ્યું હતું એ પણ ક્યારે 1625 માં કે ન્યૂઝપેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે છે માં સૌથી પહેલી જે એડવર્ટાઇઝમેન્ટ હતી એ લંડનના ન્યૂઝપેપરમાં ના પાછલા પન્ના પર છાપવામાં આવી હતી એ પણ 1625 માં હવે જોઈએ વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર જો આનો જવાબ આપે છે કે ક્યારે ન્યૂઝપેપરની પહેલી એડવર્ટાઇઝમેન્ટ છપાઈ હતી हाँ तेनो जवाब मळे छे क्यारे वेन समय दर्शावे छे ने समय सूचक शब्द आपेल छे दैट्स व्हाई ऑप्शन ए राइट छे पछी सेकंड ऑप्शन छे आपणी पासे हु गेव द फर्स्ट एडवर्टाइजमेंट इन 1625 के कोणे फर्स्ट एडवर्टाइजमेंट आपेली हती पण आ सेंटेंस मां आपणे क्यांय जोवा नथी मळतुं के कोणे आपेली हती एवुं आपेल छे के लंडन ना न्यूज़पेपर ना पाछला पन्ने अने आ आ समय आपेली हती પણ કોને આપેલી હતી એવું કંઈ જ અહીં ઉલ્લેખ છે નહીં એટલે આપણે બી સામે રાઈટ કરીશું નહીં માત્ર એ સામે અત્યારે રાઈટ કરીએ થર્ડ નંબરનું જોઈએ વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપીયર ઇન લંડન ન્યૂઝપેપર વેર એટલે ક્યાં એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત અપીયર ઇટ મીન્સ ડીડ અને અપીયર સાથે લેતા જોવા મળી હતી ઇન ધ લંડન ન્યૂઝપેપર લંડન ન્યૂઝપેપરમાં એ એડવર્ટાઇઝમેન્ટ ક્યાં હતી તો કે બેક પેજ ઇટ મીન્સ છેલ્લા પેજ પર હા એનો જવાબ મળે છે એટલા માટે ઓપ્શન સીને પણ કરીએ રાઈટ હવે છે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા આઈપીએસ જેને આપણે ઇન્ડિયન પોલીસ સર્વિસ કહેતા હોઈએ છીએ હા એ તો આના રિલેટેડ હવે આ સ્ટેટમેન્ટના જે સ્ટેટમેન્ટ છે હવે એના રિલેટેડ આ પ્રશ્નો આપેલા છે હવે એ પ્રશ્નોના જવાબ એ સ્ટેટમેન્ટમાંથી મળે છે કે નહીં એ ચર્ચા કરીએ અને સાથે સાથે પાંચમાની પણ ચર્ચા કરતા પહેલા મને એવું લાગે છે કે ચોથું અને પાંચમું તમારે જાતે કરો અને મને મોકલો કદાચ ન આવડતું હોય ખ્યાલ ન આવડતું હોય તો મને પૂછી લેવું આપણે એક્ટિવિટી 2 એ તરફ एक्टिविटी 2B फ्रेम क्वेश्चंस इट मींस के प्रश्न बनाओ प्रश्न नु गठन करो टू गेट द अंडरलाइन वर्ड्स एज एन आंसर के હવે આપણે શું કરવાના છે કે આ દેખાય છે અન્ડરલાઈન કરેલ પાર્ટ છે જોઈએ આ અન્ડરલાઈન કરેલ પાર્ટ છે ને આપણે પ્રશ્નમાં મળે ને એટલે પ્રશ્નના જવાબ તરીકે મળે એ રીતે આપણે પ્રશ્નોનું નિર્માણ કરવાનું છે કે જે આપણે અગાઉ આપણે વ્યવસ્થિત રીતે શીખી ગયા છે કે કેવી રીતે બનાવવાના છે પરંતુ આપણે બે એક્ઝામ્પલ જોઈએ એના પછીના એક્ઝામ્પલ તમારે જાતે કરવાના રહેશે શરૂઆત કરીએ એની પહેલા આપણે કોના તરફ જવાનું છે કે જો વાક્યમાં તમને કોઈ પણ સહાયકારક ક્રિયાપદ દેખાય છે તો કે ના કોઈ પણ દેખાતા નથી પણ હા એટલું ખ્યાલ આવે છે કે પ્રિન્સિપલ સર જો ડોકાચ્યું પાડે છે ક્યાંથી ડોકાચ્યું પાડે ખબર પડે તો કે આપણે જઈશું બાળકોની પાસે એક તો છે અહીં વિઝિટેડ અને અહીં છે ડોટ તો તમને ખ્યાલ છે વિઝિટેડ કે જેનું V1 નું રૂપ છે વિઝિટ अर्थात के अहीं आपणे ख्याल आवे छे के V1 नी जो चर्चा करीए तो V1 शुं छे तो V1 छे ए विजिट छे ज्यारे V2 ए विजिटेड छे तो अगेन आपणे ए ख्याल आवे छे के V2 होवाथी आपणे एज द सहायकारक क्रियापद तरीके अथवा तो प्रिंसिपल सर तरीके डीड छूटू पड़शे अने पछी मूळ रूप तरीके इट मींस के बाळकोना मूळ स्वरूप तरीके आपणे विजिट मूकवानुं રહેશે ઓકે આપણે જે બેઝિક ઇન્ફોર્મેશન હતી એ લઈ લીધી હવે આપણે એ જોવાનું છે કે ક્વેશ્ચન કેવી રીતે બનાવવાના છે અહીં તમને માય ફ્રેન્ડ્સ દેખાતું હશે વાક્યની શરૂઆતમાં છે કેમ કે મુલાકાત લેવાની જે ક્રિયા છે કોને કરેલી છે માય ફ્રેન્ડ્સે કરેલી છે તો હવે વાક્યની શરૂઆતમાં છે તો એને સેના આધારે ક્વેશ્ચન બનાવશું કોને આધારે અમિત્સ વિલેજ આપેલ છે તમને ખ્યાલ છે વિઝિટેડ શું મુલાકાત લીધી એ નથી क्या मुलाकात लीधी छे इट मींस तो के अमित ना गामनी मुलाकात लीधी स्थल सूचक शब्द छे सूथी प्रश्न पूछो जवाब मळशे नहीं स्थल
થી પૂછો ઇટ મીન્સ કે વેર થી પૂછો ત્યારે જવાબ મળશે કે મારા મિત્રોએ મુલાકાત લીધી શું મુલાકાત લીધી આવે નહીં ક્યાં મુલાકાત લીધી તો કે અમિતના ગામની તો આપણે સેનાથી પ્રશ્ન બનાવશું આનું વેર થી હવે ક્યારે લીધી તો કે લાસ્ટ વેકેશન સમય રિલેટેડ છે ધેટ્સ વાય વેન થી ક્વેશ્ચન બનશે તો કેવી રીતે તો પહેલું સેન્ટેન્સ બનાવીએ तो पहला आपणे माय फ्रेंड्स नी जग्याए हु अने पछी विजिटेड नु विजिटेड अमित्स विलेज नु एना ए लास्ट वेकेशन हु एना ए अने पाछळ प्रश्नार्थ छे बस आ रीते क्वेश्चन बनशे हवे जोईए वेर थी क्वेश्चन तो पहला वेर मूकी दईए वेर मूक्या पछी आपणे प्रिंसिपल सर जोईशे अने प्रिंसिपल सर तरीके शुं मळ्युं आपणे डी अने डीड पछी आपणे जोईशे प्रिंसिपल सर पछी कोण आवे छे ट्रस्टी ट्रस्टी कोण छे वाक्यनी शरूआतना माय फ्रेंड्स तो ये माय फ्रेंड्स આવશે અને એ માય ફ્રેન્ડ્સ પછી આપણે શું મૂકવાનું રહેશે હા બાળકો અને બાળકોનું મૂળરૂપ કેમ કે પ્રિન્સિપલ સર બહુ ગુસ્સામાં છે અને ક્લાસરૂમમાં છે તો શું મૂકીશું વિઝિટ અને વધે શું છે તો કે લાસ્ટ વેકેશન આના આધારે ક્વેશ્ચન બનાવેલ હોવાથી એ મૂકીશું નહીં તો પ્રશ્ન બને છે વેર ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન એના પછી વેન થી ક્વેશ્ચન બનાવીએ તો આ જ રીતે વેન પછી પ્રિન્સિપલ સર તરીકે ડીડ પછી આપણે શું મૂકીશું હા ટ્રસ્ટી તરીકે માય ફ્રેન્ડ્સ બાળકો તરીકે વિઝિટ ડીડ હોવાથી ક્રિયાપદનું જો કેવું રૂપ મૂક્યું છે મૂળ રૂપ મૂક્યું છે હા તો એ પણ થઈ ગયું અને એના પછી આપણે શું મૂકીશું હવે આપણે લાસ્ટ વેકેશન ને આધારે શું બનાવીએ છીએ પ્રશ્ન બનાવીએ છે તો લાસ્ટ વેકેશન જવાબમાં એટલે પ્રશ્નમાં મૂકીશું નહીં અમિત વિલેજ મુકાશે પણ લાસ્ટ વેકેશન મુકાશે નહીં બસ આ રીતે બનાવવાનું રહેશે અહીં બીજામાં જોઈએ કનૈયાલાલ મુનશી રોટ પાતણની પ્રભુતા ઇન 1916 તો હવે આના રિલેટેડ બનાવવાનું છે ક્વેશ્ચન તો કેવી રીતે બનાવીએ તો કનૈયાલાલ મુનશી જો વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે અંડરલાઈન છે તો કેવી રીતે બનાવશું હા હુ થી કેવી રીતે હુ રોટ પાતણની પ્રભુતા ઇન 1916 ચાલો એ તો થઈ ગયું ક્લિયર એ તો સિમ્પલ છે હવે આપણે અહીં છે ને અહીં સ્પેસ છે ઈટ મીન્સ આ અલગ છે પાટણની પ્રભુતા ત્યાં અંડરલાઈન અલગ છે અને ઇન 1916 ત્યાં પણ અંડરલાઈન અલગ છે તો લખ્યું લખ્યું ભાઈ શું લખ્યું તો કે પાટણની પ્રભુતા શું થી જવાબ મળે છે ધેટ્સ વાય આપણે સેનાથી પ્રશ્ન પૂછી બનાવીશું વર્ડ અને સમય છે તો સેનાથી બનાવીશું વેન થી ક્વેશ્ચન બનાવીશું ચાલો એટલું આપણે ખબર પડી ગઈ છે આપણે સેનાથી ક્વેશ્ચન બનાવવાના છે તો હવે વોટ થી ક્વેશ્ચન બનાવીએ તો આપણે કેવી રીતે બનાવશું વોટ પછી જો રોટ છે કે જેનું મૂળ રૂપ શું થાય છે રાઈટ અને v2 શું થાય છે રોટ અગેન v2 હોવાથી અહીં આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે પ્રિન્સિપલ સર તરીકે ડીડ લીધેલ છે કે એમ ઈટ મીન્સ કનૈયાલાલ મુનશી એ કે એમ શા માટે લખેલ છે ખ્યાલ છે તમને તો કે કેમ આપણે એટલા માટે મૂકેલ છે કેમ કે ટ્રસ્ટી તરીકે વાક્યની શરૂઆતમાં એ આપેલ છે પછી બાળકોનું મૂળરૂપ આના આધારે ક્વેશ્ચન બનાવેલ હોવાથી એ લખ્યું નથી અને પછી સમય લખ્યા પછી પ્રશ્નાચિહ્ન એડ કરી દીધેલ છે હવે એ જ રીતે જો આપણે અગાઉ બીજી ચર્ચા કરીએ તો હવે લઈએ ઇન 1916 થી લઈને એ સમય દર્શાવે છે તો શું મૂકીશું વેન તો વાક્યની શરૂઆતમાં શું મૂકીશું વેન પછી આપણે પ્રિન્સિપલ સર તરીકે ડીડ પછી આગળની જે પ્રકારની પ્રવૃત્તિ કરતા એ જ પ્રકારે આપણે વાક્ય બનાવવાના રહેશે હવે આગળની જે સ્લાઇડમાં મેં બનાવી તો રાખેલ છે પણ આ આની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે જાતે લખવાના રહેશે અને જાતે લખ્યા પછી જોઈ લેજો કે તમારા બરાબર રીતે બનેલા છે કે નથી બનેલા એક્ટિવિટી 3 હિયર આર સમ રીડલ્સ એટલે અહીં કેટલી રીડલ્સ આપેલ છે રીડલ્સ નો અર્થ હમણાં જ આપણે જોઈએ કે શું થાય છે ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ કે ગ્રુપમાં બેસી અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો ઇટ મીન્સ ઉકેલવાનો પ્રયત્ન કરો ધેન રાઇટ ધ આન્સર અને પછી આન્સર આપો ઇટ મીન્સ જવાબ આપો અને એના જવાબો જો તમને નીચેના બ્રેકેટમાં જોવા મળતા હશે પરંતુ શું થયું કે તમારા અને મારા જેવા લખવા બેઠા હશે ને આ જવાબ તો એ સ્પેલિંગના જે પણ અક્ષર છે ને આડાઅવળા થઈ ગયા છે એને આડાઅવળાને સીધા કરવાના રહેશે હવે રીડર્સને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ રીડર્સ એટલે શું એ સમજે તો રીડર્સ સમજવા માટે એક ચવાયેલું એક ઉદાહરણ લઉં તો કાળી છુરે કાળી છું કાળા વનમાં રહું છું ને લાલ પાણી પીઉં છું ભાઈ કાળી છુર આ શું છે તો કે આને આપણે ઉખાણાઓ કહેતા હોઈએ છીએ હા બસ રીડર્સ એટલે ઉખાણાઓ તો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ શું કહે છે ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ્સ
it ends. It means કે જ્યાંથી તે સમાપ્ત થાય છે ત્યાંથી જ તેની શરૂઆત થાય છે. And your lovely house અને તમારું આમ કહીને સુંદર મજાનું ઘર. There it stands અને ત્યાં એ ઊભું રહે છે. What is it? એ શું છે? એ તો તમારે ઉકેલવાનું છે. હું તો માત્ર તમને એનું ભાષાંતર કરી આપીશ. Last માં જોશું કે શું કહેવા માંગે છે. No tongue. No ear, it means જીભ નથી. પછી ear, it means કે સાંભળતો નથી, કાન નથી. I can speak and sing. અને હું speak એટલે બોલી પણ શકું છું અને ગાઈ પણ શકું છું. It means મારે જીભ નથી, કાન નથી, તો પણ હું બોલી પણ શકું છું, ગાઈ પણ શકું છું. And hear, અને સાંભળી પણ શકું છું. Who am I? કોણ છું હું? Okay, ચાલો એ તો તમારે સર્ચ કરવાનું છે કે કોણ છે એ. It runs night and day. એ શું કરે છે? રાત્રિ અને દિવસ કન્ટિન્યુ દોડ્યા રાખે છે. But it never runs away. પરંતુ એ ક્યારે પણ ભાગી જતો નથી. What is it? શું છે તે? This house on wheels runs a race. It means કે આ એક એવું ઘર છે કે જે પૈડા પર રેસ દોડ્યા રાખે, મી રેસ લગાયા રાખે છે, મી કન્ટિન્યુ દોડ્યા રાખે છે. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. ઇટ મીન્સ કે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. વોટ ઇઝ ધીસ? શું છે આ? તમને ખબર છે તો એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જો નીચે દેખાય છે ડબલ સી કે ઓ એલ, જેનું આપણે વ્યવસ્થિત રીતે ગોઠવતા બનશે ક્લોક, પછી છે ટેપ રેકોર્ડર, પછી છે ટ્રેન અને પછી છે રોડ. તો હવે તમને આના આધારે આના જવાબ તમારી જાતે લખવાના રહેશે.